વિસનગરની સાકરચંદ યુનિવર્સિટીમાં મિકેનિકલ એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ દ્વારા સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પ્રોગ્રામ હેઠળ 2 મહિનાની અંદર ઓછી કિંમતનું ઇકો ફ્રેન્ડલી ઇલેક્ટ્રિક વ્હીકલ બનાવ્યું છે, જેમાં 6 થી 7 વ્યક્તિઓ બેસી શકે છે અને એક વખત બેટરી ચાર્જ કર્યા પછી 60 થી 65 કિલોમીટર દોડી શકે છે તેમ વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું. મળતી વિગત અનુસાર મહેસાણાના વિસનગરમાં આવેલ સાકરચંદ યુનિવર્સિટી સંચાલિત ડિપાર્ટમેન્ટ ઓફ મિકેનિકલ એન્જિનિયરિંગ વિભાગના કુલ 7 વિદ્યાર્થીઓની ટીમ દ્વારા એસઆઈપી પ્રોજેક્ટ અંતર્ગત ઇકો ફ્રેન્ડલી ઇલેક્ટ્રિક વ્હીકલ બનાવ્યું છે, જેનો સફળ ટેસ્ટ કરવામાં આવ્યો અને એન્જિનિયરિંગ કોલેજના પ્રિન્સિપાલ સહિત અધ્યાપકોએ આ વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ વ્હીકલ 3.5 લાખના ખર્ચે બનાવવામાં આવ્યું છે. આ ગાડીની બેટરી એક વખત ચાર્જ કર્યા બાદ 30 કિલોમીટરની સ્પીડથી 60 થી 65 કિલોમીટર દોડી શકે છે અને 6 થી 7 વ્યક્તિઓ આ કારમાં બેસીને સવારી પણ કરી શકે છે. કે ભાર્ગવભાઈ, શું કહેશો તમારા મિત્રો દ્વારા એક ઇલેક્ટ્રિક ઇકો ફ્રેન્ડલી જે ગાડી વચ્ચે બનાવવામાં આવી છે? ફર્સ્ટ તો ઇકો ફ્રેન્ડલીનો બનાવવાનો હેતુ એ જ હતો કે અત્યારે પેટ્રોલ અને ડીઝલ કે જે એની માંગ શું કહેવાય વધે છે ને એનો ભાવ બી વધ્યા છે, તો આપણે એક પ્રકારનું નોન પોલ્યુશન કહેવાય શકાય કે જેથી કરીને અમે ઇકો ફ્રેન્ડલીનું વિચાર્યું અને અત્યારે અમે સક્સેસ કરી બતાવ્યું છે, જેનો અંદાજિત ખર્ચ 3,50,000 થયો છે. અને અમારા જે ચેરમેન શ્રી ખરા પ્રકાશભાઈ પટેલ કે જેમને અમને સપોર્ટ ખૂલ કરવામાં આવ્યો, પછી અમારા ડૉક્ટર ડીજે સર સર અને એચઓડી સર અને અમારા મેન્ટર સર કે જેમના બધાના સહયોગથી અમે આ સરસ મજાનું વ્હીકલ બનાવવામાં સફળ રહ્યા. અને હજી પણ અમે સ્ટાર્ટઅપમાં આત્મનિર્ભર ભારત જે સ્કીમ છે એની અંદર અમે હજી પણ 2 વ્હીકલ બનાવીએ છીએ, તો અમને હજી પણ બહુ સપોર્ટ મળશે એવી અમે આશા રાખીએ છીએ અને એ બી અમે વર્કશોપના અંદર જ એસેમ્બલી કરવાના છીએ એની. આ ગાડી બનાવવા માટે વિદ્યાર્થીઓને 2 મહિનાનો સમય લાગ્યો હોવાનું વિદ્યાર્થીઓ જણાવી રહ્યા છે. હાલમાં સરકાર દ્વારા મેક ઇન ઇન્ડિયા પ્રોજેક્ટને મહત્વ અપાઈ રહ્યું છે, ત્યારે વિદ્યાર્થીઓ દ્વારા બનાવેલ આ વ્હીકલ આવનારા સમયમાં બહોળો પ્રતિસાદ મેળવી પોતાનું સ્થાન પ્રાપ્ત કરે તેવી શક્યતાઓ પણ વિદ્યાર્થીઓ સેવી રહ્યા છે. ભારત અને તેમાં પણ ગુજરાત કંઈક કરી છૂટવામાં હંમેશા અગ્રેસર રહ્યું છે, ત્યારે વિદ્યાર્થી કાળથી જ આવા વિદ્યાર્થીઓ પોતાની કોઠા સૂઝથી આવનારા સમયમાં પેટ્રોલ અને ડીઝલની અછત વચ્ચે કારગર સાબિત થઈ શકે છે. સાકરચંદ પટેલ યુનિવર્સિટી સંચાલિત સાકરચંદ પટેલ કોલેજ ઓફ એન્જિનિયરિંગના મિકેનિકલ ડિપાર્ટમેન્ટના સ્ટુડન્ટ્સ અને ફેકલ્ટી મેમ્બરના સહયોગથી ગુજરાત સરકારની એક ફ્લેગશિપ પ્રોગ્રામ ચાલી રહ્યો છે, સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ ઇનોવેટિવ પોલિસી અંતર્ગત આ એક પ્રોજેક્ટ વિદ્યાર્થીઓએ હાથ ધરવામાં આવ્યો હતો અને સ્ટુડન્ટ્સે ભેગા થઈ અને ઇકો ફ્રેન્ડલી ઇલેક્ટ્રિક વ્હીકલનું નિર્માણ કરેલું છે અને એનો ટ્રાયલ અમે હમણાં જ તાજેતરમાં લીધેલો છે. એ 6 વ્યક્તિઓ બેસી શકે એવી કેપેસિટીનું ઇલેક્ટ્રિક વ્હીકલ છે, જેની અંદર એકવાર બેટરી ચાર્જ કર્યા પછી 60 કિલોમીટર સુધી આપણે 30 કિલોમીટરની સ્પીડ સુધી પર અવરની સ્પીડ સુધી આપણે એને ચલાવી શકીએ છીએ. ઇકો ફ્રેન્ડલી વ્હીકલના વધારે વપરાશથી આજે વર્લ્ડની અંદર પણ ઇકો ફ્રેન્ડલી ઇલેક્ટ્રિકલ વ્હીકલ વધુ વપરાય એના માટે મહાસત્તાઓ ઉપયોગ કરી રહી છે, કારણ કે એનાથી પોલ્યુશન અને ગ્લોબલ વોર્મિંગ જેવી સમસ્યાઓ જે વિશ્વની અંદર છે એમાં નિયંત્રણ આવી શકે. કેટલા મહિનામાં તૈયાર થઈ ગયું, અંદાજે કેટલો ખર્ચ થયો છે? લગભગ 2 થી 2.5 મહિનાની અંદર વિદ્યાર્થીઓ આ વ્હીકલનું નિર્માણ કરેલું છે અને 3.5 લાખ રૂપિયા એ પર વ્હીકલનો ખર્ચો છે. અત્યારે R&D રિસર્ચ અને ડેવલપમેન્ટ એનું લગભગ પૂરું થઈ ગયું છે અને એમાં પણ હવે વધારે સારા રિઝલ્ટ મળ્યા છે અને વધારે સારું પરફોર્મન્સ આપવા માટેના પણ એ લોકોને અમે સ્ટુડન્ટ્સને બધાને વિનંતી કરી છે અને સ્ટુડન્ટ અત્યારે સેકન્ડ વ્હીકલ ઉપર પણ કામ કરી રહ્યા છે, જે આનાથી પણ વધારે સારી ક્ષમતા અને કેપેસિટીવાળું કરી શકાય એવો પ્રયત્ન થઈ રહ્યો છે.